બાળકો જય શ્રી કૃષ્ણ. બાળકો આજે આપણે અંગ્રેજી વિષય ભણવાના છે, તો ચલો બધા બુક ખોલો. આ બુક છે ને એમાં અંગ્રેજો નીચે લખેલું છે, જો ભાગ એક બુક અંગ્રેજી બુક કાઢો, એક નંબરની બુક છે, તેમાં પેજ નંબર ચાર, પેજ નંબર ચાર કાઢો. પેજ નંબર ચાર કાઢ્યા પછી ઉપર લખેલું છે ટપકા જોડી લાઈન પૂર્ણ કરો, એટલે આપણે છે ને ટપકા આપેલા છે એ જોડીને આપણે આખી લાઈન પૂર્ણ કરવાની. ચલો ઉપર દ્રાક્ષનું ચિત્ર છે, દ્રાક્ષ કેવા કલરની છે, દ્રાક્ષના કલર કેટલા હોય, બે કલરની દ્રાક્ષ આવે, દ્રાક્ષ ગ્રીન અને જાંબલી કલરની આવે, ગ્રીન એટલે લીલો કલર, જો ઉપર પાંદડા લીલા કલરમાં છે ને એવી પણ દ્રાક્ષ આવે અને આવી જાંબુ કલરની પણ દ્રાક્ષ આવે. તો દ્રાક્ષની નીચે છે ને લાઈન છે, એ લાઈન આપણે ટપકા જોઈન કરવાના અને નીચે શિયાળ સુધી લઈ જવાના. તો ચાલો આપણે કરીએ સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. શિયાળ સુધી આવી ગયું, એક લાઈન થઈ ગઈ, હવે બીજી લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન. સ્લીપિંગ લાઈન એટલે આડી લાઈન બરાબર, અને સ્લેન્ટિંગ લાઈન એટલે આમ કરીને આપણે કરીએ ને આડી, એને સ્લેન્ટિંગ કહેવાય. સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન. બે લાઈન થઈ ગઈ, હવે ત્રીજી લાઈન, સ્લીપિંગ લાઈન, સ્લેન્ટિંગ લાઈન, સ્લીપિંગ લાઈન. દ્રાક્ષ કેવી લાગે બાળકો, ખાટી લાગે ને તમને, બધાને ભાવે છે દ્રાક્ષ, વેરી ગુડ. જો ટીચરે ત્રણે ત્રણ લાઈન ફિનિશ કરી દીધી, એવી રીતે તમારે તમારી બુકમાં કરવાનું ઘરે, ને બાજુના પેજ પર પણ ડોટ જોઈન કરવાના છે. તમે બધા ઘરે મસ્ત મમ્મીની હેલ્પ લઈને કરજો હા, પણ ગંદી નહીં કરતા બુક, મસ્ત સરસ કરવાનું, સમજ પડી? આપણે પાછા કાલે મળીશું હા. જય શ્રી કૃષ્ણ.